नमस्कार बाळ मित्रों, पहला आपणे प्रश्न नंबर एक अने बे पाठ एक रोज निशाळे जईए मां जोयुं तुं विकल्प शोधीने लखो त्यारबाद खाली जग्या पूरो। हवे आजे आपणे पाठ एक मां रोज निशाळे जईए मां प्रश्न नंबर त्रण थी शरूआत करीशुं, जे तमे तमारी बुक मां लखवानुं रहेशे। प्रश्न नंबर त्रण, नीचेना विधानोमांथी साचा विधानो सामे साचानी अने खोटा विधानों सामे खोटानी निशानी करो। त्यारबाद एमां पहेलुं, रण प्रदेश में रहता लोको घोड़ागाड़ीनो उपयोग करे छे। रण प्रदेश में रहता लोको घोड़ागाड़ीनो उपयोग करे छे, तो एमां आवशे खोटू। त्यारबाद बीजो प्रश्न, के अंध बाळकोने भणवा माटे खास प्रकारनी शाळाओ होय छे। अंध बाळकोने भणवा माटे खास प्रकारनी शाळाओ होय छे, एना જવાબમાં આવશે સાચું। ત્યારબાદ ત્રીજો, શાળામાં ભણવા માટે ચાલીને જવું પડે છે। શાળામાં ભણવા માટે ચાલીને જ જવું પડે છે, ખોટું। ત્યારબાદ ચોથો, ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે। ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે, તો એમાં આવશે સાચું। જે તમે બોક્સ બનાવ્યું છે એમાં લખજો સાચું। ત્યારબાદ પાંચમો, નદી પરથી આવજાવ કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે। નદી પરથી આવજાવ કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે, તો એમાં આવશે ખોટું। ત્યારબાદ છઠ્ઠો, સમુદ્રના પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમરનો ખૂબ જ ઉપયોગ થાય છે। સમુદ્રમાં પાણી પર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે, તો એમાં આવશે સાચું। ત્યારબાદ સાતમો, દિવ્યાંગ બાળકો સામાન્ય શાળામાં ભણી શકે છે। દિવ્યાંગ બાળકો સામાન્ય શાળામાં ભણી શકે છે, તો એમાં આવશે સાચું। ત્યારબાદ જેવી રીતે પ્રશ્ન નંબર ત્રણ એક આપણે પેજમાં લખ્યું, એવી રીતે આપણે પ્રશ્ન નંબર ચાર એ નવા પેજથી શરૂઆત કરવાનું રહેશે। પ્રશ્ન નંબર ચારમાં બંધ બેસતા જોડકા જોડો, તેમાં જોઈ શકો છો કે કૌંસમાં લખેલું જ છે કે ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખો, એટલે કે વિભાગ અમાં જે તમે આપ્યું છે એનામાં વિભાગ બમાંથી શોધીને જવાબ તમે વચ્ચે ઉત્તરના ખાનામાં લખવાનું રહેશે। હવે પહેલાં તમે આવું કોષ્ટક તમે તમારી બુકમાં દોરજો, ત્યારબાદ ક્રમ વિભાગ અ, ઉત્તર વિભાગ બ, ત્યારબાદ વિભાગ અમાં પહેલું હોળી, બીજો પુલ, ત્રીજો વિભાગ અમાં ઉડન ખટોલા, ચોથો સ્ટીમર। હવે વિભાગ અ પછી ઉત્તરનું ખાનું મૂકી અને ત્યારબાદ વિભાગ બ લખવાનું રહેશે। એમાં પહેલું અ છે, સમુદ્ર માર્ગ માલ સામાનની હેરફેર માટે, સમુદ્ર માર્ગ માલ સામાનની હેરફેર માટે। ત્યારબાદ વિભાગ બમાં બ, બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે, બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે। ત્યારબાદ ક, જંગલમાંથી રસ્તો પસાર કરવા માટે, જંગલમાંથી રસ્તો પસાર કરવા માટે। ત્યારબાદ ઓપ્શન વિભાગ બનો ડ, પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે, પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે। ત્યારબાદ વિભાગ બનો ઈ, નદી પરથી વાહનોની અવર જવર માટે, નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે। હવે જોઈએ તો વિભાગ અમમાં છે હોળી, તો એમાં તમે જોઈ શકો છો ઉત્તરમાં લખ્યું છે ડ, એટલે કે પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે, ઈ એનો જવાબ આવશે। ત્યારબાદ વિભાગ અમાં બીજો છે પુલ, એમાં તમે જોઈ શકો છો બાળમિત્રો જવાબમાં લખ્યું છે ઈ, એટલે કે નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે, નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે। ત્યારબાદ ત્રીજો છે ઉડન ખટોલા, એમાં આવશે વિભાગ બનો અ, સમુદ્ર માર્ગ માલ સામાનની હેરફેર માટે, સમુદ્ર માર્ગ માલ સામાનની હેરફેર માટે।
त्यारबाद चौथो छे विभाग अ मां स्टीमर, एमां आवशे विभाग ब नो ब, बे डूंगर वच्चेनी खीण पसार करवा माटे, बे डूंगर वच्चेनी खीण पसार करवा माटे। फरीथी हूँ विद्यार्थी मित्रों जवाब हूँ बोली जाऊँ छूँ। विभाग अ मां पहेलू छे होड़ी, एमां आवशे ऑप्शन ड। त्यारबाद बीजो छे पुल, एमां आवशे जवाब ई। त्रीजो छे उड़न खटोला, एमां आवशे ई सॉरी अ। चौथो छे स्टीमर, एमां आवशे ब। हवे आगळ जोईए विभाग सॉरी प्रश्न नंबर पांच। नीचेना प्रश्नोना उत्तर एक बे वाक्यमां लखो। नीचेना प्रश्नोना उत्तर एक बे वाक्यमां लखो। बाळ मित्रों तमे आ बधे प्रश्नों नवा पेजथी शरूआत करजो, नवा पानाथी शरूआत करवानी छे। हवे एमां पहेलुं छे पुलनो उपयोग कोण करे छे। पुलनो उपयोग कोण करे छे। जवाब आवशे पुलनो उपयोग वाहनोनी अवर जवर माटे थाय छे। पुलनो उपयोग वाहनोनी अवर जवर माटे वधु प्रमाणमां थाय छे। बीजो छे आ पुल बनावा कई कई वस्तुओनो उपयोग थयो छे। आ पुल बनावा कई कई वस्तुओनो उपयोग थयो छे तेनी यादी बनाओ, एटले के तेना नाम लखो। जे आपणे वस्तुओ एटले के जे कई वस्तुओनो उपयोग पुल बनावा माटे थयो छे ई पुल बनावाना वस्तुओनो नाम अहीं लखवाना रहेशे। એમાં તમે જોઈ શકો છો લખ્યું છે જવાબમાં કે આ પુલ બનાવવા સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા અને લાકડાના ઉપયોગ થયો છે। આ પુલ બનાવવા સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થયો છે। ત્રીજો પ્રશ્ન, બેટ દ્વારકાના વિસ્તારના બાળકો શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે। બેટ દ્વારકાના વિસ્તારના બાળકો શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે। જવાબમાં આવશે બેટ દ્વારકાના વિસ્તારો પાણીમાં હોવાથી ત્યાં રહેતા બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે। બેટ દ્વારકાના વિસ્તારો પાણીમાં હોવાથી ત્યાં રહેતા બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે। પ્રશ્ન નંબર ત્યારબાદ ચોથો, ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે। ખૂબ જ ગામથી દૂર હોય અને ખેતરમાં રહેતા હોય બાળકો તો શાળામાં કેવી રીતે જાય છે, અહીં લખવાનો છે જવાબમાં। તો જવાબમાં આવશે ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો શાળામાં બળદગાડામાં બેસીને જાય છે। ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો બળદગાડામાં બેસીને શાળામાં જાય છે। ત્યારબાદ પ્રશ્ન પાંચ, તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો। તમે કયા કયા પશુ પક્ષીઓના અવાજથી ઓળખી શકો છો। તો જવાબ આવશે ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કૂકડો વગેરે। ફરીથી જોઈએ બાળમિત્રો, ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કૂકડો ને વગેરે। બરાબર, જેવી રીતે મેં અહીંયા જોયું તમે જોઈ શકો છો લખ્યું છે, એવી જ રીતે તમે તમારી બુકમાં લખવાનું રહેશે, નોટબુકમાં તમને તમારી લખવાનું છે। ત્યારબાદ હવે જોઈ છેલ્લે પ્રશ્ન નંબર છ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલું, જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો। જંગલમાંથી આપણે જતા હોઈએ તે દરમિયાન આપણે કઈ કાળજી રાખવી જોઈએ, અહીંયા ઈ લખવાનું રહેશે। તો જોઈએ જવાબમાં, જંગલમાં રસ્તા આડાવડા, ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે, તેથી સંભાળીને ચાલવું જોઈએ। જંગલમાંથી પસાર થતાં આજુબાજુ જોઈને ચાલવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ। ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો,
જવાબ કે જંગલમાં રસ્તા આડાવડા, ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે. સંભાળીને ચાલવું જોઈએ. જંગલમાંથી પસાર થતા આજુબાજુ જોઈને ચાલવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ. ત્યારબાદ બીજો, ડુંગરની ટેકરીઓ પર રહેતા બાળકોને શાળાએ જતાં સી મુશ્કેલી અનુભવાય છે. ડુંગરની ટેકરીઓ પર રહેતા બાળકોને શાળાએ જતાં સી મુશ્કેલી અનુભવાય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ જ કાળજી લેવી પડે છે. કેટલીકવાર બાળકોને પગે ઈજા થાય છે, પડી પણ જાય છે. શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે. આમ શાળામાં જતા બાળકોને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફરીથી જોઈએ, આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ જ કાળજી લેવી પડે છે. કેટલીકવાર બાળકોને પગે ઈજા થાય છે, પડી પણ જાય છે. શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે. આમ શાળામાં જતા બાળકોને આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? જે લોકો અંધ છે બરાબર એ લોકો કેવી રીતે વાંચી શકતા હશે? તો જવાબમાં આવશે, જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. ફરીથી જોઈએ, જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. ત્યારબાદ હવે તમારું આજનું હોમવર્ક બાર મિત્રો, તમે શાળામાં કેવી રીતે આવો છો એ તમને અહીં લખવાનું રહેશે. ત્યારબાદ બીજો, વરસાદના દિવસોમાં બાળકો શાળાએ જવા માટે શાનો ઉપયોગ કરે છે? તમે વરસાદ હોય, ચોમાસું હોય ત્યારે તમે શાળામાં આવો છો, પણ શાળામાં આવવા માટે શેનો ઉપયોગ કરો છો એ અહીં લખવાનું રહેશે. ત્યારબાદ ત્રીજું, શાળા વિશે 5 થી 6 વાક્ય લખો. તમને શાળામાં આવો છો ત્યારબાદ, તમે શાળામાં આવ્યા બાદ શાળા વિશે જ તમે તમારી રીતે બરાબર 5 થી 6 વાક્ય લખવાના રહેશે. રોજ નિશાળે જઈમાં આપણે પ્રશ્ન નંબર 1 થી આવતીકાલે જોયું, તો હવે આજે આપણે પ્રશ્ન નંબર 3 અને 4 જોયા બરાબર. જેવી રીતે લખ્યું છે બુકમાં, પ્રશ્ન નંબર 1 નવા પેજથી નવ પ્રશ્નની શરૂઆત કરવાની રહેશે. અને હોમવર્ક તમને તમારી રીતે કરવાનું રહેશે અને બુકમાં લખવાનું છે. અસ્તુ.